આ સફળ સોલાર ટ્રેક્ટર ફક્ત એક લાખ પંચોતેર હજારના ખર્ચે માત્ર ત્રણ મહિનાની મહેનતથી તૈયાર કરાયું છે આ ટ્રેક્ટર સોલારથી ચાલે છે તેમાં બેટરી લાગેલી હોવાથી સોલારની સાથે એસી લાઇટથી ચાર્જ પણ થાય છે આ સોલાર ટ્રેક્ટર કોણે બનાવ્યું તેની જો વાત કરીએ ડીસાના રાણપુર ગામે રહેતા પ્રગતિશીલ યુવા ખેડૂત નવીનભાઈ માળી હંમેશા ઓછા ખર્ચે ખેતી થાય તેવા પ્રયાસો કરતા હોય છે ઓછા ખેડૂતોનું કામ કરે તેવું મિની ટ્રેક્ટર બનાવવાનો વિચાર કર્યો ખેતરમાં બેઠા બેઠા ટ્રેક્ટરના સ્ટ્રકચરનું આયોજન કરીને ટ્રેક્ટર બનાવવા બોડી વર્કનું કામ કરતા હર્ષદભાઈ પંચાલ પાસે ગયા ટ્રેક્ટર બનાવવાનો આઈડિયા આપ્યો ગણતરીના દિવસોમાં સોલાર અને બેટરીથી ચાલતું ટ્રેક્ટર તૈયાર કરી દીધું આ ટ્રેક્ટર ખેડૂતોની મોંઘવારીના સમયમાં ડીઝલ બચાવશે નાની બાગાયતી ખેતીમાં ઉપયોગી નીવડશે પશુપાલન કરતા પશુ પાલકોને દૂધ ભરાવવા ઘાસચારો લાવવામાં સરળતા રહે પર્યાવરણ બચે પ્રદૂષણ પણ નથી થતું જેથી આ ટ્રેક્ટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે તેવું આ ટ્રેક્ટરને જોતા લાગી રહ્યું છે ને આ ટ્રેક્ટર દિવસ દરમિયાન જો સંપૂર્ણ સૌર ઉર્જા હોય તો કોઈ ચાર્જ કરવાની જરૂર રહેતી નથી અને જો વધારે તમારે સાંજે બી કામ કરાવવું હોય તો આને બસો વીસ ઉપર આપણે ચાર્જિંગ કરીને કામ કરી શકશું ટ્રેક્ટરમાં ટ્રેક્ટરનો ઉપયોગ આપણે ખેતરમાં નાના મોટા નિંદામણ કરવા બગાયતી પાકોમાં નિંદામણ કરવા અને પશુપાલનના ઘાસચારા માટે આપણે ખેતરમાંથી લઈ જઈને ઘાસચારો આપવો અને દૂધ ભરાવા માટે ડેરીએ લઈ જવા માટે અન્ય નાના કામો આ ટ્રેક્ટરથી થઈ શકશે અને આપણા ખેડૂતોના પૈસા પણ બચશે અને વાયુ પ્રદૂષણ પણ અટકશે ડીસાના યુવા ખેડૂતે બનાવેલ ટ્રેક્ટરના કારણે ખેડૂતને વર્ષે એક લાખ જેટલી મજૂરી અને ઈંધણની બચત થશે જો કે યુવા ખેડૂતે બનાવેલ ટ્રેક્ટર સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે અને ખેડૂતો દૂર દૂરથી આ ટ્રેક્ટર જોવા આવી રહ્યા છે આ ટ્રેક્ટરને જોઈને પોતે પણ આવું જ ટ્રેક્ટર બનાવવાનું સ્વપ્ન સેવી રહ્યા છે એ એક દિવસે મારા કોન્ટેક્ટમાં આવ્યા મને મારા કારખાને આવ્યા મને એમને વાત કરી કે અરસદભાઈ આપણે કોઈ એવું ઇલેક્ટ્રિકથી ચાલતું સોલાર પેનલથી ચાલતું એવું કોઈ સાધન આપણે ટ્રેક્ટર નાનું બનાવીએ કે જે આપણે આપણે ઉપયોગી આવે કોઈ નિંદામણ કરવા માટે કોઈ ડેરીમાં કોઈ દૂધ ભરાવા માટે કે કોઈ વજન ખેંચીને લઈ જવું હોય તો એવું કે આપણે કંઈ વિચાર કરીએ તો પછી અમે ને નવીનભાઈ બંને ભેગા થઈ અને આ બધી આની ડિઝાઇન તૈયાર કરી પછી અમે આનો સામાન બધો ભેગો કર્યો અને આ લગભગ અમને બનાવતા ત્રણેક મહિનાનો સમય લાગ્યો આનો ત્રણેકના ત્રણેક મહિનાના સમય બાદ આ ટ્રેક્ટર ફૂલ એકદમ કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગયું છે ચાલુ એકદમ રેડી અને બહુ સારું ઉપયોગી નાના ખેડૂતોને પણ ઉપયોગી આવે એવું છે મોટા ખેડૂતોને પણ નાનું મોટું કામ જે મોટું ટ્રેક્ટરથી કરવું પડતું ડીસાના ખેડૂતનું સોલાર ટ્રેક્ટર કે જે ઓછા ખર્ચે વધુ કામ કરે છે તેને જોયા બાદ આવનારા સમયમાં અન્ય ખેડૂતો પણ આવા ટ્રેક્ટર બનાવી પોતાના નાના મોટા કામ ખર્ચા ઓછા ખર્ચે પૂરા કરશે તે આ ટ્રેક્ટરની વિશેષતાઓ જોઈને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કિશોર નાયક G.T.V. News, the Other.